નમસ્કાર મિત્રો, જડેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય અને વાસ્તુ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. આજે વાત કરીશું આપણે 18/5/2020 અને સોમવારના દિવસે ઘરમાં મંદિરની સજાવટ વિશે. ઘરમાં મંદિર કેવું હોવું જોઈએ? મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ સનાતન સંસ્કૃતિમાં મંદિરનું મહત્ત્વ ઘણું અનેરું બતાવેલું છે. આપણે વાત કરીએ કે આપણા ગામની અંદર કોઈ મંદિર હોય તો મંદિરની અંદર જઈ અને ભગવાનના દર્શન કરવાથી આપણા મનને પરમ શાંતિની અનુભૂતિ થતી હોય છે. મિત્રો, મંદિરનું મહત્ત્વ એટલું જ શ્રેષ્ઠ બતાવ્યું છે, મંદિરનું પણ મહત્ત્વ બતાવ્યું છે અને મંદિરની અંદર ભગવાનની પૂજા કેવી રીતે કરવી અને ભગવાનને કયા સ્થાન ઉપર રાખવા, કેવા મંદિરોનો ઉપયોગ આપણે કરવો તેની ખાસ રજૂઆતમાં. મિત્રો, ઘરની અંદર મંદિરની સજાવટ એક વાસ્તુ ક્રિયા સાથે ચોક્કસ રીતે જોડાયેલી છે. શાસ્ત્ર પણ કહે છે ઘર એક મંદિર. ઘરની અંદર આપણે મંદિરની શોભા કેવી રીતે રાખવી જોઈએ, ઘરમાં મંદિરની વ્યવસ્થા કેવી હોવી જોઈએ, ઘરમાં મંદિર કઈ દિશામાં હોવું જોઈએ તેની ખાસ રજૂઆતની અંદર મારે આજે તમને સ્પષ્ટ રીતે ચોક્કસ વાત કરવી છે. તો ઘરની અંદર મંદિરની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે ઘરમાં મંદિર પૂર્વ અથવા ઉત્તર દિશાની અંદર તમે રાખો તો વધારે સારું. ઘણા લોકો મેં જોયા છે કે ઘરની અંદર મંદિર દિવાલ ઉપર ચોંટાડતા હોય છે અથવા લટકાવતા હોય છે, પણ મિત્રો, કોઈ દિવસ મંદિરને લટકાવવાની કે દિવાલમાં ચોંટાડવાની જરૂર નથી. મંદિરનું સ્થાન હંમેશા નીચે રાખો, અથવા તો એ શક્ય ના હોય તો એક પથ્થર ઉપર મંદિરની વ્યવસ્થા કરો. કોઈ દિવસ ભગવાનને એ રીતે ભગવાનના મંદિરને લટકાવવાની કે ખીલી દ્વારા ચોંટાડવાની જરૂર નથી. અને એમાં પણ મંદિર શક્ય હોય તો પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવાની વધારે જરૂરિયાત છે. અને એમાં પણ હું તો ચોક્કસ રીતે કહીશ, આપણા ઘરની અંદર પૂર્વ દિશાની અંદર ઊભા રહી જે ડાબા હાથે જે ખૂણો આવતો હોય, પૂર્વ અને ઉત્તરનો ખૂણો, જેને કહેવાય છે ઈશાન ખૂણો, તો ઈશાન ખૂણાની અંદર ભગવાન શિવનો વાસ બતાવ્યો છે. ઈશાનામ સર્વ વિદ્યાનામ ઈશ્વર સર્વભૂતાનામ, શાસ્ત્રમાં કીધું છે કે ભગવાન ઈશાનની અંદર શિવ નિવાસ કરે છે. જો ઈશાન ખૂણાની અંદર જો મંદિર રાખી શકતા હોય તો એ સર્વશ્રેષ્ઠ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મંદિર કહી શકાય. ઘણા લોકો મને પૂછતા હોય છે કે મહારાજ શ્રી, અમે મંદિર કેવું લાવીએ, શું અમે કાષ્ઠનું લાવીએ મંદિર કે અમે પથ્થરનું લાવીએ? તો આમ તો શાસ્ત્રમાં કીધેલું છે કે સેવનની અંદરથી બનાવેલું જે સેવનનું જે કાષ્ઠ હોય તેની અંદરથી બનાવેલું મંદિર ઉત્તમ બતાવેલું છે. તેમાં પણ ખીલ્લીનો ઉપયોગ કરવાનો થાય તો તાંબાની ખીલ્લીનો ઉપયોગ કરો તો અતિ ઉત્તમ બતાવેલું છે. કદાચ આપણા ઘરની અંદર કાષ્ઠનું મંદિર ના હોઈ શકે તો બદલવાની કંઈ જરૂર નથી, આવશ્યકતા નથી. તો કદાચ માર્બલનું પણ મંદિર, સફેદ માર્બલનું પણ મંદિર ચાલી શકે. ઘણા લોકોના મંદિરની અંદર શિખરવાળા મંદિર ઘરની અંદર હોય છે, પણ મિત્રો, ઘરની અંદર શિખરવાળું મંદિર ખરેખર અશુભ બતાવેલું છે. એટલે ઘરની અંદર શિખરવાળા મંદિર રાખશો નહીં. શિખર હોય તો તેને કાઢવાનો ચોક્કસ રીતે પ્રયત્ન કરજો, અને શક્ય હોય તો મંદિરની અંદર શિખર એ આપણા ઘરની અંદર અશુભ તત્વોનું આવાહન કરે છે. માત્ર શિખરના નિયમો એ આપણા ભારતીય વર્ષના મંદિરોની અંદર છે. ઘરની અંદર વાસ્તુ કહે છે કે શિખરવાળા મંદિરનો ઉપયોગ કરી શકાય નહીં. શક્ય હોય તો ઘણા લોકો મંદિરની ઉપર ચોપડીઓ રાખતા હોય છે. મંદિરના ઉપર કોઈ પણ ભાર હોવો જોઈએ નહીં. શક્ય હોય તો મંદિરનો ઉપરનો ભાગ ખાલી જ હોવો જોઈએ. ઘણા લોકો મંદિરની ઉપર ફોટા રાખતા હોય છે તો મંદિરની ઉપર પણ ફોટા ના રાખવા જોઈએ. શક્ય હોય તો મંદિર ઉપર બિલકુલ ખાલી જ, મંદિરનો ઉપરનો ભાગ ખાલી જ રાખવો જોઈએ. શક્ય હોય તો તેની અંદર આપણે મંદિરની અંદર ઘણા લોકો કાગળનો પણ ઉપયોગ કરતા હોય છે, પણ કાગળનો ઉપયોગ મંદિરના વસ્ત્ર તરીકે ના કરવો જોઈએ. શક્ય હોય તો મંદિરની અંદર તમારું જે સિંહાસન હોય તે સિંહાસન ઉપર પીળા વસ્ત્રનો ઉપયોગ અતિ ઉત્તમ બતાવેલો છે. પીળા વસ્ત્રનો ઉપયોગ કરવો મંદિરની અંદર. પીળા વસ્ત્રનો ઉપયોગ કર્યા પછી શક્ય હોય તો ઈશાન ખૂણામાં દેવોનું સ્થાપન કરવું. શિવ ઈશાન ખૂણાની અંદર તેની મૂર્તિ રાખો તો અતિ ઉત્તમ બતાવેલી છે. અગ્નિ ખૂણામાં દક્ષિણના ભાગમાં ભગવાન ગણેશજીનું સ્થાપન કરવું. અગ્નિ ખૂણાની અંદર શક્ય હોય તો દેવીઓનું સ્થાપન કરવું, બરાબર. ઈશાન ખૂણામાં દેવોનું સ્થાપન કરવું અને ઉત્તર દિશાની અંદર ભગવાન હનુમાનજીની મૂર્તિ રાખવી અને દક્ષિણ દિશામાં ભગવાન ગણેશજીની મૂર્તિ રાખવી. અને શક્ય હોય તો શાસ્ત્ર કહે છે
આપણા ઘરની અંદર જે મૂર્તિ રાખવાનો મહિમા બતાવેલો છે, આપ જો મૂર્તિ પૂજા કરતા હોય તો તમારા ઘરની અંદર તમારો જે હાથ હોય તેની ટચલી આંગળી જેટલી જ તમારા ઘરની અંદર, તમારા સ્થાનની અંદર, મંદિરની અંદર મૂર્તિ હોવી જરૂરી છે. ટચલી આગળથી કોઈ વધારે મૂર્તિ રાખવાનો મહિમા બતાવ્યો નથી. બે ગણેશજીની મૂર્તિ પણ મંદિરની અંદર ના રાખવી. એક જ ગણેશજીની મૂર્તિ આપણે મંદિરમાં અથવા ગમે તે તમે દેવોની પૂજા કરો, પણ એની અંદર બે મૂર્તિઓ એક દેવની હોવી જોઈએ નહીં. તેનો ખાસ આ બાબત ધ્યાનમાં રાખવી. શક્ય હોય તો ઓછામાં ઓછા પંચદેવ. તો પંચદેવ કયા? શાસ્ત્ર કહે છે ગણેશ, સૂર્ય, જગદંબા, કુલદેવી, બરાબર છે, ભગવાન વિષ્ણુ અને શિવ, આ પંચદેવો બતાવ્યા છે. આ પાંચ દેવો તો ઓછામાં ઓછા મંદિરમાં રાખવા, વિશેષ તમે જેટલા રાખી શકો તેટલા. ઘણા લોકો મંદિરની અંદર પિતૃઓના પણ ફોટા મૂકતા હોય છે. તો મિત્રો, મંદિરની અંદર કોઈ દિવસ પિતૃઓના ફોટા ના મૂકવા. મંદિરની અંદર પિતૃઓના ફોટા ના રાખી શકાય, તે દોષકારક છે. જો પિતૃઓના ફોટા લગાવો તો ઘરની અંદર દક્ષિણ દિશામાં પિતૃઓના ફોટા લગાવવા. તેની અંદર પણ ઘણા લોકો પિતૃઓને આ રીતે ખીલીની અંદર ફોટા લટકાવી દે છે, પણ એ રીતે ના લટકાવવા. શક્ય હોય તો કોઈ એક એવું લાકડાનું સાધન બનાવી, કાસ્ટ ઉપર તેની ફ્રેમ બનાવી, તેના ઉપર તે પિતૃના સ્થાન આપી અને ત્યાર પછી તેમને ત્યાં બેસાડવા. ત્યાર પછી અથવા કોઈ પથ્થર ઉપર તેમને તેમની પ્રતિમાઓ રાખવાનો ઉપયોગ કરવો. કોઈ પિતૃઓના ફોટા લટકાવવા પણ નહીં. મંદિરમાં ઘણા લોકો અગરબત્તીઓના ગલ અને દિવેટો ખરાબ તેનો કચરો રાખતા હોય છે, પણ તે પણ રાખવાની આવશ્યકતા નથી. જેટલું તમે મંદિર સ્વચ્છ રાખશો તેટલું તમને ઉત્તમ ફળ પ્રાપ્ત થશે. આપણા ઘરને આપણે કેવું સજ્જ બનાવીએ છીએ, કેટલું સુંદર અને સ્વસ્થ રાખીએ છીએ, એમ ભગવાનનું પણ ઘર મંદિર છે. એટલે મંદિરને પણ સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરવો. શક્ય હોય તો વાસી ફૂલ પણ ના રાખવા. શક્ય હોય તો દરરોજ ભગવાનને અને ભગવાનની પ્રતિમાને આપણે જે પુષ્પ અર્પણ કરતા હોઈએ તે બીજા દિવસે ચોક્કસ રીતે લઈ લેવા અને તેમને યથા યોગ્ય નિકાલ કરવો. શક્ય હોય તો આપ ઘરની અંદર મૂર્તિ પૂજા કરતા હોય તો શક્ય હોય તો મૂર્તિ પૂજા તો અવશ્ય દરરોજ કરવાનો આગ્રહ રાખવો. કારણ કે મૂર્તિ પૂજા તો દરરોજ કરવી જરૂરી છે. તેની પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે યોગ્ય સમયે ભોજન, તેનું પૂજન અને યજન, આ વસ્તુ થવી જરૂરી છે. તો પણ આપ મૂર્તિ પૂજા ના કરતા હોય તો પ્રતિમાઓની પૂજા કરો. પ્રતિમાઓની પૂજા ધૂપ દીપ અને નૈવેદ્ય થકી કરશો તો ચોક્કસ રીતે તમને સારું ફળ પ્રાપ્ત થશે અને તે ફળ દ્વારા તમારા દરેક સંકલ્પો પૂર્ણ થશે. પણ મૂર્તિ પૂજાની અંદર શાસ્ત્ર કહે છે કે ભગવાનની પૂજા શક્ય હોય તો મૂર્તિની અંદર બધા યજનો કરવા જરૂરી છે. અને ભગવાનની સવારે પૂજા કરો તો રાત્રે ધૂપ અને દીપ કરવાનો ચોક્કસ આગ્રહ રાખો. આમ તો મંદિરમાં શક્ય હોય તો બે ભાગ કરવા જરૂરી છે, વચ્ચે પાર્ટીશન રાખી. કેમ? તો ઈશાન ખૂણાની અંદર દેવોનો વાસ છે એટલે દેવોની તમામ પ્રતિમાઓ ઈશાન ખૂણામાં રાખવી અને અગ્નિ ખૂણામાં દેવીઓ કહેતા જગદંબા સાથે સંબંધિત તમામ દેવીઓની આપણે અહીંયા પ્રતિમા અથવા મૂર્તિ અથવા યંત્ર રાખી શકાય અને દેવી સાથે ભગવાન ગણેશજી દક્ષિણ દિશાની અંદર બિરાજમાન કરવા. તે રીતે આ રીતે આખી મંદિરની સજાવટ કરવી. મંદિરની અંદર દરરોજ તેની યથાશક્તિ પૂજન અર્ચન કરવું અને પૂજન અર્ચન કરી અને શક્ય હોય તો મંદિરને સ્વચ્છ રાખવું અને મંદિરને સ્વચ્છ રાખવાથી આપણા જીવનની અંદર આપણું જીવન સર્વ પ્રકારે સુખી બને છે. ઘરની અંદર મંદિરનું મહાત્મ્ય બહુ શ્રેષ્ઠ બતાવેલું છે અને તે મંદિરનું યજન અને પૂજન કરવાથી આપણા જીવનના દરેક સંકલ્પો પરિપૂર્ણ થાય છે. અહીંયા ભગવાન શિવ અને જગદંબા તેમજ અન્ય ગણેશજી, ભગવાન વિષ્ણુ અને સૂર્યનો મહિમા બતાવેલો છે. ભગવાનની આ રીતે મંદિરની અંદર પૂજા કરશો, પૂજા કરી તમારા જીવનના દરેક સંકલ્પો પરિપૂર્ણ કરવાનો આગ્રહ રાખશો. વધુમાં વધુ અમારી આ ZS TVની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો પ્રયત્ન કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપને આજ વિષય. અસ્તુ સહી ઓમ નમઃ શિવાય.